पेट्रोल डीजल भाव हवे आसमान पहुंचा है त्यारे इलेक्ट्रिक वाहनों चलन पण वध्यु छे। इलेक्ट्रिक वाहनों में गुजरात में सूरत अव्वल नंबरे रह्यु छे। पेट्रोल डीजल द्वारा दौड़ता वाहनों वच्चे ई व्हीकल ऊपर विशेष भार आपवामां आवी रह्यो छे। पॉल्यूशन ओछू करवा साथे पेट्रोल अने डीजल नी खपत ओछी करी शहर ने प्रदूषण मुक्त करवा माटे सरकार द्वारा ई व्हीकल पॉलिसी लॉन्च करवामां आवी हती। जो कि ई व्हीकल पॉलिसी हेठळ 100 થી વધુ गुजरात में सूरत आरटीओ में सौथी वधु पार्किंग थया छे। खास करीने आ वाहनों पर सरकार द्वारा सबसिडी आपवामां आवे छे। ए सबसिडी आपवामां पण गुजरात में सूरत आरटीओ 100 થી આગળ છે। જો કે હજુ પણ 20% વાહનોના માલિકો દ્વારા સબસિડી માટે એપ્લિકેશન કરવામાં નથી આવી, ત્યારે સુરત આરટીઓ દ્વારા લોકોને જાગૃતિ મળે તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। સુરત શહેર દરેક ક્ષેત્રે અવ્વલ રહ્યું। સુરત હંમેશા ક્લીન સિટી કે સ્માર્ટ સિટી કે પછી બ્રિજ સિટી કે સિલ્ક અને ડાયમંડ સિટીના નામથી જાણીતું શહેર છે અને દરેક ક્ષેત્રે સુરતનું નામ અવ્વલ નંબર પર આવે ત્યારે ઈ વાહનોમાં સુરતનું નામ મોખરે જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા પણ અનેક અપીલ કરવામાં આવી રહી છે કે લોકોમાં હજુ પણ વધુમાં વધુ જાગૃતિ આવે અને ઈ વાહનોના વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે। બિલકુલ, રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અંતર્ગત 2021ની અંદર ઈવી પોલિસી જાહેર કરવામાં આવી। એ પોલિસીનું સુચારું અને ગ્રાઉન્ડ લેવલે 0 અમલીકરણ થાય અને લોકોને ખાતામાં ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થાય એવી પોલિસી બનાવવામાં આવેલી છે। એ પોલિસી અંતર્ગત આપણે સુરત જિલ્લાની અંદર ઇલેક્ટ્રિક વાહનોના વિક્રેતાના શોરૂમ ઘણા બધા કાર્યરત છે। લોકોની અંદર પણ જાગૃતતા વધારે હોવાના કારણે પ્લસ સિટીની અંદર એજ્યુકેશન વધારે હોવાના કારણે લોકો ઇલેક્ટ્રિક ગાડીઓ વધારે લે છે, પોલ્યુશન ફ્રી થાય અને સુરત સિટી જે ક્લીન છે, ક્લીનનો એવોર્ડ જળવાઈ રહે એના ભાગરૂપે અહીંયાની સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા પણ એની અંદર સારી એવી પબ્લિકના હિતમાં સબસિડીઓ એવી લોન્ચ કરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં 3,500 જેટલા વાહનોના રજીસ્ટ્રેશન થયા છે। સુરત આરટીઓના અધિકારી હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 1 વર્ષમાં 3,500થી વધુ વાહનો રજીસ્ટર થયા છે। સુરત આરટીઓ ઈ વાહનોમાં સબસિડી આપવામાં ગુજરાતમાં પ્રથમ નંબરે છે। સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં ઈ વાહનોનો શોરૂમ કાર્યરત છે, તેમજ લોકો પણ જાગૃત હોવાના કારણે અને સિટીમાં એજ્યુકેશન હોવાના કારણે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ પણ વધ્યો છે। વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ક્લીન સિટી રહે અને પ્રદૂષણ મુક્ત થાય તેવા પ્રયાસ પણ સુરત મનપા અને સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।